हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो, हाउ आर यू। श्री सीकेजी प्राथमिक शाळाना डिजिटल क्लासरूममां आप विद्यार्थीओनुं स्वागत छे। आजे आपणे स्टैंडर्ड 7th इंग्लिशनी अंदर यूनिट 1 जे छे शीखी गया छीए। आजे स्टोरी 1 जे पाछळ आपेली छे ते एनुं नाम छे प्रोज, एटले के नानी एवी टूंकी वार्ताओ होय, बराबर। तो एमां फर्स्ट शुं आप्युं छे, ध गंगा, એ સ્ટોરી 1 છે। ગંગા તમને ખબર છે કે ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે, ઘણી બધી કેન્દ્ર શાસિત પ્રદેશો છે, નદીઓ છે, પહાડો છે, પછી કંઈ કેટલી પ્રખ્યાત છે, પછી અલગ અલગ દ્વીપ સમૂહો છે। તો ભારત દેશ જે છે એ વિવિધતા ભરેલો દેશ છે અને એની અંદર ઘણી બધી નદીઓનો પણ સમાવેશ છે, સરોવર, તળાવ, બધું જ છે, બરાબર, દરિયા। અને એની અંદર અહીંયા ગંગાની વાત કરીએ છીએ તો આપણને ખબર છે કે ગંગા એ પવિત્ર નદી કહેવાય છે, બરાબર। એમાં તમે જુઓ કે ગંગા વિશેની વાત છે તો એમાં શું કહેવા માંગ્યું છે, રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ ડ્રોપ્સ। એવું કહે છે કે માણસ, મેનકાઇન્ડ એટલે માણસ, રિવર્સ આર ધ લાઇફલાઇન, જીવાદોરી છે કોની, માણસોની, બરાબર। નદીઓ જે છે એ માણસોને જીવન જીવવા માટેની એક જીવાદોરી છે। ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી। શું કીધું છે કે કન્ટ્રી એટલે આપણા દેશની અંદર ઘણી બધી નદીઓનો સમાવેશ થાય છે, બરાબર। ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ। ગંગા નદી જે છે એ શું છે તો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે ખાસ છે, બરાબર। ગ્રેટેસ્ટ રિવર એટલે મોટામાં મોટી નદી છે, અમોંગ ધેમ, બધામાંથી। ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ। ગંગા જે છે એ ખૂબ જ મહત્ત્વની અને સૌથી મોટી બધી નદીઓમાંની મોટી નદી છે। પછી કીધું છે ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ। ગંગાની લંબાઈ કેટલી કીધી છે, 2480 કિલોમીટર જેટલી લાંબી છે। ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન। સોર્સ એટલે એનો પ્રવાહ, કોનો પ્રવાહ છે, ગંગાનો, ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ એટલે હિમાલય પર્વતમાળામાંથી તેનો સ્ત્રોત જે છે એ વહે છે, ગંગા જે છે ત્યાંથી વહે છે। ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન ટુ ધ બે ઓફ બેંગાલ। કમ્સ ડાઉન, નીચે ઉતરે છે, ક્યાંથી, થ્રુ એટલે પસાર થાય છે, હિલ્સ, ટેકરીઓમાંથી, એન્ડ ફ્લોઝ ઇન ટુ ધ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડી જે છે એની અંદર એનો પ્રવાહ વહે છે, હિમાલયમાંથી આવે છે અને એ બે ઓફ બંગાળ એટલે બંગાળની ખાડીને મળે છે। તમને ખબર છે કે શંકર ભગવાનની આપણે પ્રાચીન કથા જોઈએ છીએ, બરાબર, તો એની જે અહીંયા વાત કરી છે એ આપણે અહીંયા સિક્રેટ રાખશું, કેમ કે અહીંયા સમજવાનું છે એટલા માટે। હવે આ એનું હતું ઇન્ટ્રોડક્શન, બરાબર। હવે આગળ શું કહે છે કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર, એટલે કે ગંગા નદી જે છે એ ખૂબ જ પવિત્ર છે। આપણે જોઈએ છીએ કે એનું હરિદ્વાર ને આ બધે જોઈએ છીએ તો પવિત્ર પાણી આપણે ગંગા નદીનું ભરી આવતા હોય છે અને કહેતા હોય છે કે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદે, બરાબર, બધી નદીઓનો શ્લોક તમે જો નાતી વખતે તમે શ્લોકનું પઠન કરો તો એ ખૂબ જ સારું, બરાબર। ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જનસ્મિન્નમ સન્નિધિ કુરુ, આ બધાને આવડે જ છે। ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ। શું કહે છે કે ઘણી બધા પ્રકારની લોકકથા આપણે કહી શકીએ કે વાર્તાઓ છે કે કેવી રીતે ગંગા જે છે એ કેમ ડાઉન એટલે નીચે ઉતરી છે, ક્યાં, પૃથ્વી ઉપર। વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ, એટલે કે તમારે એ જાણવું છે, એમાંથી એક, એટલે કે ઘણી બધી દંતકથાઓ છે, પ્રાચીન કથાઓ છે કે ગંગાનું જે છે ઉત્પત્તિ સ્થાન કેવી રીતે થયું, તો એમાંથી અહીંયા એક વાર્તા સ્વરૂપે છે તો એ તમારે જાણવું છે એવું પૂછે છે। લોંગ અગો, લાંબા સમય પહેલાં, ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો, હિઝ નેમ વોઝ સગારા, એનું નામ હતું સગારા, હી હેડ અ બ્યુટિફુલ હોર્સ, તેને ખૂબ જ
સરસ એવો હોર્સ એટલે ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. એ એવું ઈચ્છતો હતો કે એ ગોડ્સ એટલે ભગવાનને, દેવોને એ હોર્સ જે છે એ ગિફ્ટ એટલે પ્રેઝન્ટ તરીકે આપે. વન ડે, એક દિવસ, અ થીફ ટુક અવે ધ હોર્સ. એક દિવસ થીફ એટલે ચોર જે છે એ ટુક અવે એટલે લઈ ગયો. શું લઈ ગયો? હોર્સ, ચોરી ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા જે છે એ ખૂબ જ નાખુશ થઈ ગયો. હી સેન્ટ ઓલ હી સન્સ ટુ સર્ચ ફોર ઇટ. રાજાએ શું કર્યું? તો એના બધા જ દીકરાઓ જે હતા, એસોએન સન એટલે પુત્ર અને એસયુએન સન એટલે સૂર્ય, તો અહીંયા એસોએન સન છે અને એસ લગાડ્યું છે કેમ કે બહુવચન છે, એણે બધા જ પુત્રોને સર્ચ એટલે શોધવા માટે મોકલ્યા. કોને? તો કે હોર્સ, જે ચોર ચોરી ગયો હતો એના માટે. બટ હી આસ્કડ, બટ એટલે પણ, હી આસ્કડ તેણે પૂછ્યું, વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. એણે એક દીકરો જે હતો એનું નામ હતું ભગીરથ, એને પૂછ્યું કે એની સાથે રહે, બાકીના દીકરાઓ જે છે એ શોધવા માટે જાય. સગારા સન સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. સગારાના પુત્રો જે હતા એણે શું કર્યું? બધી જ જગ્યાએ, ઓલ ઓવર ધ લેન્ડ એટલે કે જમીન ઉપર બધે જોઈ લીધું, શોધી લીધું. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. પરંતુ એણે ક્યાંય એ હોર્સ જે છે એ મળ્યો નહીં. સો ધે ડિસાઇડેડ, તેથી તેણે નક્કી કર્યું, ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ એટલે કે પૃથ્વીની અંદર એણે શોધવાનું નક્કી કર્યું. ધે ડગ અ ડીપ ડીપ હોલ. એણે ખૂબ જ ખોદ્યા કર્યું અંદર ઊંડે સુધી. પછી ઊંડેને ડીપ ડીપ એટલે ખૂબ જ ઊંડું બરાબર એવો હોલ પાડ્યો. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. અને અંતે અહીંયા શું જોવા મળ્યું? તો કે ગ્રેટ સી એટલે ખૂબ જ વિશાળ એવો દરિયો, સમુદ્ર. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં એણે શું જોયું? એક વેરી ઓલ્ડ મેન. વેરી એટલે ખૂબ જ, ઓલ્ડ એટલે વૃદ્ધ માણસ. સગારા સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. સગારાના પુત્રોએ તેને ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી પૂછવા માટે. સો હી બીકેમ વેરી એંગ્રી. તેથી તે માણસ શું થઈ ગયો? ખૂબ જ ગુસ્સે થઈ ગયો. બીકેમ એટલે બની ગયો, એંગ્રી એટલે ગુસ્સે. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બોન્ડ સગારાઝ ઓલ સન ટુ એસિસ. એ માણસ ગુસ્સે થઈ ગયો, તો એ સંત હતો એક, તો એણે શું કર્યું? બોન્ડ એટલે એને શ્રાપ આપી દીધો હતો બરાબર છે ને, તો કે એની ઉપર અગ્નિ વરસાવી. સગારાઝ ઓલ સન ટુ એસિસ. અને બધા જ જે છે એ શું થઈ ગયા? બળીને ખાક થઈ ગયા, રાખ થઈ ગયા. કેમ કે એ તપસ્યા કરતો હતો, ભગવાનની ભક્તિ કરતો હતો, અને આણે એને ડિસ્ટર્બ કર્યો બરાબર, સગારાના જે પુત્રો હતા ને એણે. એટલે એ સંત જે છે એ મહાત્મા દુઃખી થઈ ગયા અને એને ડિસ્ટર્બ થયો એટલે ગુસ્સો આવ્યો. એટલા માટે એણે શું કર્યું? તો કે એને શ્રાપ આપ્યો, અને શ્રાપ આપવાથી એના બધા જ દીકરાઓ જે છે જે શોધવા ગયા હતા ભગીરથ સિવાયના, એ બધા બળીને ભસ્મ થઈ ગયા. એસિસ એટલે રાખ. નાવ હવે ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા, ફક્ત ગંગાનું પાણી જે છે, કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ એટલે કે તેમને એક નવું જીવન આપી શકે તેવું હતું. બટ એટ ધેટ ટાઈમ, પરંતુ એ સમયે, ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. પરંતુ એ સમયે ગંગા નદી જે છે એ પૃથ્વી ઉપર હતી નહીં. સી વોઝ ઇન ધ હિવન. તે ક્યાં હતી? સ્વર્ગમાં હતી ગંગા નદી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ જે છે એકલો ઘરે હતો. હી પ્રે ટુ ધ રિવર. તેણે શું કરતો હતો? પ્રાર્થના કરતો હતો, રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ. એટલે પ્રાર્થના કરે છે કે ગંગા નદી તમે પૃથ્વી ઉપર આવો, એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન, અને મારા ભાઈઓ જે છે એને ફરી વખત પુનર્જીવન આપો. તો ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ એટલે ગંગા જે છે એ પણ ખુશ હતા. શું કામ ખુશ હતા? તો કે એને પણ પૃથ્વી ઉપર આવતું. બટ શી વોઝ અફ્રેડ. તે ડરતા હતા ધેટ હર ફોલ ફ્રોમ હિવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પરંતુ એવું હતું કે એનો એટલો પ્રવાહ હતો બરાબર, કે જો એ સીધું પૃથ્વી ઉપર આવે સ્વર્ગમાંથી, તો પૃથ્વીનો જે છે એ શું થઈ જાય? નાશ થઈ જાય. બ્રેક એટલે પૃથ્વી ભાંગી જાય. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્ડ ધ ગંગા. ભગીરથે શું કર્યું? વિનંતી કરી લોર્ડ શિવા ભગવાનને, ટુ હેલ્ડ ધ ગંગા એટલે ગંગાને તમે ત્યાંથી ઝીલી લ્યો.
લોર્ડ શિવા એગ્રીડ, ભગવાન શંકર સહમત થયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રો હિઝ એણે પૂછ્યું ગંગાને ટુ ફ્લો ડાઉન, તમારો પ્રવાહ જે છે એ પૃથ્વી ઉપર કેવી રીતે તમે વરસાવશો, તો કે લોંગ હેર, એટલે ભગવાન શંકરની જે જટા છે એની ઉપર ગંગાનો પ્રવાહ જે છે એ પહેલાં પડે અને પછી એ પૃથ્વી ઉપર નીચે ઉતરે, તો અને તો જ એ પૃથ્વી સુધી પહોંચી શકે અને પૃથ્વીનો નાશ થતા બચે. ઇન ધીઝ વે, આ રીતે ધ ગંગા કુડ કેમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ, એટલે કે આ રીતે ગંગા નદી જે છે એ નમ્રતાપૂર્વક પૃથ્વી ઉપર આવી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સગારા સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. પછી શું થયું, તો કે ગંગા નદીનો જે પ્રવાહ હતો એ સગારાના પુત્રોની જે રાખ હતી એના ઉપર પડ્યો અને તે બધા શું થઈ ગયા, પાછા પુનર્જીવિત થઈ ગયા, એટલે કે એમને પાછું જીવન મળી ગયું. બરાબર. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ, ભગીરથની પ્રાર્થનાથી, પ્રે એટલે એણે પ્રાર્થના કરી હતી ગંગા નદી માટે કે એ પૃથ્વી ઉપર આવે, એનો પ્રવાહ જે છે એ પૃથ્વી ઉપર આવે. સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી, તેથી ગંગા નદીને બીજા નામે શું ઓળખાય છે, ભાગીરથી. બરાબર. એટલે ગંગા નદીનું બીજું નામ છે ભાગીરથી. બરાબર. તો અહીંયા એક સરસ મજાની એવી સ્ટોરી ઉપરથી આપણે ગંગા નદીની દંતકથા એટલે કે લોકકથા જે કહીએ છીએ કે એનું કેવી રીતે અવતરણ પૃથ્વી ઉપર થયું એનો આપણને ખ્યાલ આવ્યો. આઈ હોપ કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. ઓકે બાળ દોસ્તો, આવજો. બાય બાય.